ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, ધારાસભ્ય મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભાજપના 8 નેતાઓને બદનામ કરવા પત્રિકા ફરતી કરાઈ હતી. ગુજરાતના તમામ સંસદ સભ્યો, ધારાસભ્યોને જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના પત્રિકા પેનડ્રાઈવ પોસ્ટમાં મોકલવામાં આવી હતી, જેને લઈ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ ક્રાઇમ બ્રાન્ચમાં 1.5 મહિના પહેલા અરજી આપી હતી. અરજીના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તરસાડીના નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને ઉમરપાડાના ભાજપ પ્રભારી રાકેશ રણજીતસિંહ સોલંકી, દીપુ ઉર્ફે સોનુ લાલચંદ યાદવ અને ખુમાનસિંહ જસવંતસિંહ પટેલની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે બદનામ કરનારી પત્રિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત અન્ય નેતાઓએ મોટી રકમ લઈ ખાતાઓની ફાળવણી કર્યાનો આક્ષેપ કરાયો હતો. વાત કર્યા પ્રમાણે મારી અન્ય ધારાસભ્ય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ સી આર પટેલ સાહેબની જે બદનામી થતી પત્રિકા વાયરલ થયેલી, એ અગાઉ મેં 1.5 મહિના પહેલાં એક અરજી આપેલી હતી, મારું પણ નામ હતું, અને એ પત્રિકાના અનુસંધાનમાં આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં જે પણ નીકળે એ આગળ ખબર પડશે. હવે એ તમે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછો, મારું કામ મેં પૂર્ણ કર્યું છે, બાકીની માહિતી તમે ક્રાઇમ બ્રાન્ચ મને મળી જશે. FIR ની માહિતી તમને મળી જશે. અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની બદનામી કરતી પત્રિકા વાયરલ થયેલી, અને એ અનુસંધાનમાં મેં 1.5 મહિનો પહેલા એક અરજી પણ અહીંયા મેં ક્રાઇમ બ્રાન્ચમાં આપેલી, એ અનુસંધાનમાં આજે FIR દાખલ થઈ ગઈ છે અને FIR તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરવાની છે. મેં મારી ધારાસભ્ય શ્રી મંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રીની વિરુદ્ધમાં જે પત્રિકા વાયરલ થયેલી, એ અનુસંધાનમાં મેં 1.5 મહિના પર અરજી આપેલી હતી, એ અરજીના અનુસંધાનમાં આજે FIR દાખલ થઈ છે અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. મારે બીજી વિશેષ કઈ વાત કરવી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.